પાડી દઈશું, મારી નાખશું, ઘરમાં કરીને મારશું. બેટા બાપ બાપ કહેવાય અને અમને પાડવાની ખાલી તમારાથી વાત જ થાય. બાકી તારા બાપ દાદા આવે ને બાલી માગો ન થાય. જાજા ઘરજી હું ટાઈટ નો માંદો પડીશ. મજા આયા. કેમ છો મિત્રો? યાર બધા મજામાં જ હશે. તો મિત્રો, તમે શરૂઆતમાં જોયું એવું એટિટ્યૂડવાળું સ્ટેટસ હું તમને ગુજરાતીમાં બનાવતા શીખવાડીશ. આની પહેલાં મેં 3 અલગ અલગ ગુજરાતીમાં એટિટ્યૂડવાળા સ્ટેટસ બનાવતા શીખવાડ્યા છે. એમાં ઘણો બધો પ્રેમ મળ્યો, ઘણી બધી લાઇક મળી. તેના કારણે આજે હું ચોથો ભાગ લાવું છું. મતલબ કે ચોથું તમને એવું ગુજરાતી સ્ટેટસ બનાવતા શીખવાડીશ. પણ મિત્રો, આ સ્ટેટસમાં એક વસ્તુ ખાસ છે કે હું તમને આપીશ 50 રૂપિયા. ઠીક છે, 50 રૂપિયાનું ગિવવે છે આ સ્ટેટસમાં. હું કોઈ પણ મેથડે આલીશ. પેટીએમ, ગૂગલ પે, ફોનપે, યુપીઆઈ, તમારી જોડે જે પણ હશે ઓનલાઈન પેમેન્ટ મેથડ, એની મદદથી હું તમને 50 રૂપિયા ફ્રીમાં આપીશ કોઈ પણ એક વ્યક્તિને. ઠીક છે મિત્રો, તમારે કરવાનું શું છે? આ વિડીયોને એક લાઇક કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. જો મિત્રો આ વિડીયોમાં 100 લાઇક, ઠીક છે, માત્ર 100 લાઇક અને 50 કોમેન્ટ પણ આવે છે તો કોઈ પણ એક વ્યક્તિની કોમેન્ટ સિલેક્ટ કરીશ અને તમને છે 50 રૂપિયાનું ગિવવે ફ્રીમાં આપીશ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક નહીં કરી હોય એને નહીં મળે. ઠીક છે, અને કોમેન્ટમાં તમે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપી શકો છો. ઠીક છે મિત્રો, પેટીએમ નંબર કે ફોનપે નંબર આપવાની જરૂર નથી. તમારે બસ તમારું ઇન્સ્ટાગ્રામની આઈડી કોમેન્ટમાં સાથે સાથે આપી દેજો, અથવા હું જ્યારે તમારી કોમેન્ટ પિન કરું ત્યારે તમે રિપ્લાય પણ આપી શકો છો. તો ચાલો મિત્રો, હવે તમે શરૂઆતમાં જોઈ એવું જોરદાર એટીટ્યૂડવાળું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો, એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે તમારે જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં. ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને આ એક મારી નવી યુટ્યુબ ચેનલની લિંક મળશે યાર. તો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી શકો છો. ગુજરાતીમાં હું યુટ્યુબના રિલેટેડ ઘણા બધા વિડીયો અહીં અપલોડ કરતો હોઉં છું. એ પછી મિત્રો, તમને આ આગળ જોવા મળશે મારી ઇન્સ્ટાગ્રામની લિંક. જો તમને આ સ્ટેટસ બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય અથવા કોઈ પણ સ્ટેટસ બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. એ પછી મિત્રો આવે છે ટેલિગ્રામ. તો મિત્રો, ટેલિગ્રામના તમને અલાઇટ મોશનની લિંક મળી જશે. મિત્રો, આપણે જે આ સ્ટેટસ બનાવશું એક એપ્લિકેશનની મદદથી બનાવશું જેનું નામ છે અલાઇટ મોશન. તો મિત્રો, આની લેટેસ્ટ વર્ઝનની લિંક છે તમને ટેલિગ્રામમાં મળી જશે. ઠીક છે, આ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ આપેલી છે, ત્યાંથી ફ્રીમાં વગર વોટર માર્ગે. એ પછી મિત્રો, તમારે બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટને અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે આ બંનેને. ઠીક છે મિત્રો, સૌથી પહેલાં અલાઇટ મોશન ડાઉનલોડ કરી લેજો જો તમારી જોડે લેટેસ્ટ વર્ઝન ના હોય તો. એ પછી આ બંનેને, ઠીક છે, અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી દીજે. ઇમ્પોર્ટ કરવા માટે અલાઇટ મોશન આ લિંક ઉપર ક્લિક કરો. ઠીક છે મિત્રો, ક્રોમ બ્રાઉઝર સિલેક્ટ કરો. ઠીક છે મિત્રો, અને અલાઇટ મોશનમાં જ લઈ જશે. એ પછી મિત્રો, આ સ્ટેટસ બનાવવામાં એટીટ્યૂડવાળા આ સ્ટેટસ બનાવવામાં જે પણ મટીરિયલ ફોટાની જરૂર પડશે બધું અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, મટીરિયલ લિંકમાં. તો મિત્રો, મેં બધી જાણકારી આપી દીધી. ઠીક છે મિત્રો, હવે ચાલો હું તમને, ઠીક છે, એવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. એની માટે આપણે અલાઇટ મોશન ડાઉનલોડ કરેલી છે તો એને ઓપન કરીશું. ઓપન કર્યા પછી અહીં નીચે ગોળ કરું છું, પ્રોજેક્ટમાં જશું એટલે જોઈ શકો છો બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટ મેં ઓલરેડી ડાઉનલોડ મતલબ કે ઇમ્પોર્ટ કરેલા છે અલાઇટ મોશનમાં. તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશું એટલે કંઈક આ રીતે આવી જશે. તો તમારે શરૂઆતમાં આવી જવાનું છે મિત્રો. સ્ટેટસ બનાવવું બિલકુલ આસાન છે પણ સ્ટેપ બાય સ્ટેપ જરૂર જોજો. એ પછી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર ક્લિક કરજો, મીડિયામાં જજો. ઠીક છે મિત્રો, અહીંથી એક ફોલ્ડર બની જશે. ઠીક છે, તમારે આ રીતનું એટીટ્યુડ ફોર્ડવાળું ફોલ્ડર બની જશે આ રીતે. ઠીક છે, તો આ રીતે લઈ લેવાનું છે. એ પછી શરૂઆતમાં જો ગોળ કરો, પ્લસ ઉપર, મીડિયામાં જજો, અહીં એટીટ્યુડ ફોર વાળું ફોલ્ડર છે સિલેક્ટ કરી લેજો આ રીતે. એ પછી તમને 13 સેકન્ડનો આ રીતનો વિડીયો મળી જશે. ગોળ કરું છે, વિડીયો ઉપર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે વિડીયો આવી જશે. ફરીથી એ વિડીયો ઉપર ક્લિક કરજો, એના ઓડિયોમાં જતા રહેજો. હું ગોળ કરું છું. ઠીક છે મિત્રો, આજે આપણે પહેલો વિડીયો એડ કર્યો એની ઉપર ક્લિક કરશું. આ ગોળ કરું છું, ઓડિયોમાં જશું અને અહીંથી આ ગોળ કરું છું, અહીંથી ઓડિયો બંધ કરી દેશું અથવા અહીંથી આમ 0 કરી દેશું આ રીતે. જોઈ શકો છો ઝીરો થઈ ગયું. તો આટલું કર્યા પછી ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે થઈ જશે. એ પછી મિત્રો, આ વિડીયો પતે, ઠીક છે, 13 સેકન્ડ એટલે આવી જશે. એરો ઉપર ક્લિક કરીને 13:05 સેકન્ડે નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર આવી જશું મીડિયામાં. તમને એક ફોટો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, આવડો એ લઈ લેવાનો છે. અથવા તમે, ઠીક છે મિત્રો, તમારો પણ ફોટો અલગથી એડ કરી શકો છો. તો એની ઉપર ક્લિક કરશું, એરો ઉપર ફરીથી, અને ગોળ કરું છું એની ઉપર ક્લિક કરશું એટલે સ્ટેટસના એન્ડ સુધી આ રીતે ફોટો જતો રહેશે. તો મિત્રો, આપણું આટલું કામ પતી ગયું છે. ઠીક છે, તો મિત્રો આટલું કર્યા પછી ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો. ફરીથી આપણે એટીટ્યુડ સ્નેકી ઇફેક્ટ છે એની ઉપર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે થઈ જશે. હવે મિત્રો, પૂરી ઇફેક્ટ નથી, એક ઇફેક્ટ
તમારે જાતે બનાવવાની છે જેવું તમને આગળ કહું તેની પર ક્લિક કરશું નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં ત્રણ ટપકા ઉપર ક્લિક કરશું મિત્રો અને આ કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું ઉપર એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેશું ફરીથી આપણા બીટમાર્કમાં જશું મિત્રો એરો ઉપર ક્લિક કરશું ફોટો ચાલુ થાય એટલે ફોટા ઉપર ક્લિક કરવાનું છે નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં ફરીથી ત્રણ ટપકા ઉપર આ પેસ્ટ ઇફેક્ટ કરી દેશું આ રીતે એટલે કંઈક આ રીતે આવશે ઠીક છે મિત્રો હવે શું કરવાનું છે ફરીથી એરો ઉપર ક્લિક કરીને 3-5 સેકન્ડ આવી જવાનું છે જ્યાંથી આપણો ફોટો ચાલુ થાય છે ત્યાં એ પછી નીચે ગોળ કરું છું પ્લસ ઉપર આ મીડિયામાં જશું ઠીક છે મિત્રો તમને આ રીતે એક વિડીયો મળી જશે તો એ વિડીયો લઈ લેવાનો છે ઓવરલે વિડીયો આ રીતે ફરીથી એની પર ક્લિક કરજો નીચે ગોળ કરું છું મૂવ અને ટ્રાન્સફરમાં ત્રીજા નંબરે જજો ગોળ કરું છું એ અને ઠીક છે મિત્રો સોરી મિત્રો બીજા નંબરે જજો ગોળ કરું છું બીજા નંબરે અને આને આમ નીચે ખેંચી લેજો 90 કરી દેવાનું છે રાઈટ આ રીતે 90 ઠીક છે મિત્રો એ પછી મિત્રો ફરીથી એની વિડીયો ઉપર ક્લિક કરજો ઉપર ત્રણ ટપકા ઉપર ક્લિક કરજો અને આ ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેશન એરિયા લખી 5મા નંબરનું એની પર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે થઈ જશે ફરીથી એની પર ક્લિક કરજો મિત્રો નીચે ગોળ કર્યું છે ઓપાસિટી અને બ્રાન્ડિંગ ઉપર ક્લિક કરજો આ બીજા નંબરે લાઇટિંગ લખ્યું હશે એની પર ક્લિક કરજો અને સૌથી પહેલું સ્ક્રીન કરી દેજો એટલે કંઈક આ રીતે ઇફેક્ટ લાગશે ઠીક છે મિત્રો એની આ એરો ઉપર ક્લિક કરજો એન્ડે જે વધારાનો ભાગ હોય આ ગોળ કર્યું છે એની પરથી કાપી નાખજો એટલે કંઈક આ રીતે આપણું આટલું કામ પતી ગયું છે એ પછી મિત્રો જ્યાં નીચે આપણે ફોટો એડ કરીએ એની પર ક્લિક કરશું નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં જે સોરી મિત્રો 1 સેકન્ડ આ નીચે ફોટો એડ કર્યો ઠીક છે એની પર ક્લિક કરવાનું છે નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં જશું મિત્રો આ રીતે ઘણી ઇફેક્ટ હશે તો અહીંથી આમ નીચે જશું નીચે ગોળ કરું છું એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું અહીં જશું આપણે ઓપાસિટી અને વિઝિબિલિટીમાં ઠીક છે નીચે ગોળ કરું છું એની મિત્રો બ્લિંક લખેલું છે સૌથી પહેલું એડ ઉપર ક્લિક કરશું આ નીચે ગોળ કરું છું સ્ટાન્ડર્ડ સેટિંગ આ રીતે બ્લિંક લખેલું આવી જશે એની ઉપર ક્લિક કરવાનું છે આ બે હશે જોઈ શકો છો તેને એમ ખેંચીને તમારે આગળ 13.20 કરી દેવાનું છે રાઈટ 13.20 ઠીક છે મિત્રો ગોળ કરું છું એ રીતે એટલું કરશો એટલે કંઈક આ રીતે દેખાશે ઠીક છે મિત્રો તો જોઈ શકો છો જોવામાં જોરદાર લાગે છે એ પછી શરૂઆતમાં આવી જશું મિત્રો નીચે ગોળ કરું છું પ્લસ ઉપર મીડિયામાં જશું તમને એક બોર્ડર મળી જશે આ રીતની તો એ લઈ લેશું અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેશું આ રીતે ઠીક છે મિત્રો આ રીતે અને ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરીશું એટલે કંઈક આ રીતે થઈ જશે તો મિત્રો આપણું સ્ટેટસ છે પૂરી રીતે બનીને તૈયાર થઈ ગયું છે એટીટ્યૂડવાળું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી જરૂર જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો હું તમારી માટે ગુજરાતીમાં આવા એટીટ્યૂડવાળા સ્ટેટસ લાવતો રહું છું આ ચોથું છે પછી 5મું 6ઠું 7મું આવશે અને ગિવવેમાં ભાગ લેવાનું ભૂલતા નહીં તમને મળશે 50 રૂપિયાનું પેટીએમ કેશ અને મિત્રો હવે આ વિડીયોને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરજો અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ તે આપણે મળીએ એક નવા વિડીયોમાં.